गुड मॉर्निंग दोस्तों, जय माता जी, राम राम सीताराम। तो तमे केम छो बधाय, तो ए कमेंट करीने जरूर बताजो कि तमे बधाय केम छो। तो आजनो व्लॉग स्टार्ट करिए। काले तो नतो आव्यो, काले इवनिंग टाइमनो वीडियो मूक्यो हतो। तो आप जोई शको अत्यारे तुवेरमां पाणी चालू करी दीधुं पाछुं आज, केम के 7-8 दिवसथी वरसाद नथी आव्यो एटले पाणी चालू करवू पड़े। अने अमारी जमीन थोड़ीक पथरावाळी छे એટલે 4-5 દિવસમાં સુકાઈ જાય અને તુવેરને પાણીની જરૂર છે હવે, કેમ કે તુવેરમાં ફાલવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે પાણી પાવું પડે તુવેરને। અને તમને ફાલ પણ દેખાડું કેવો ફાલ આવ્યો છે, હજુ સ્ટાર્ટ થયો છે એટલે કોક છોડવામાં જ છે, તો બધા છોડવામાં હજુ વાર લાગશે ફાલ આવતા, તો એ પણ દેખાડીશ તમને। તો આગલા બે વ્લોગ કેવા લાગ્યા એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવજો। તો અત્યારે તો હું પાણી વાળું છું તુવેરમાં, તો આપ જોઈ શકો પાણી આવે છે પહેલી બાજુથી, તો ત્યાં પણ જાશું। તો પહેલાં કેરો ભરાઈ ગયો છે તો એ વાળી લઈશું, પછી જાવી જ્યાં પાણી આવે છે ત્યાં। તો આપ જોઈ શકો તુવેર આવડી આવડી છે, તો તુવેર તો બાર કરતાં મોટી મોટી છે એ પણ દેખાડું તમને। તો ચાલો હું નાકું બદલાવી લઉં પછી દેખાડું તમને। હા, આજથી નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો આપણે પણ જઈશું પાસે ગામમાં, અને અમારા ગામમાં બોટાદ સિટીમાં પણ જઈશું આપણે ગરબી જોવા, તો એ પણ વ્લોગ આવશે, તો એ પણ વિડીયો જોઈ લીજો। તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી લેજો, જેથી વિડીયો અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય। તો ચાલો આગળ જઈએ અને તમારે માતાજીને પ્રાર્થના કરું કે તમારી બધી ઈચ્છા પૂરી કરે અને તમને સુખી રાખે આખા પરિવારને, તો એવી મારી પ્રાર્થના છે માતાજીને। જો તમે ગરબા રમવા જવાના હોય તો એ પણ કમેન્ટ કરીને કહેજો કે અમે પણ જઈએ છીએ ગરબે રમવા, તો કમેન્ટ કરીને જરૂર બતાવજો। તો ચાલો, તો બીજો કેરો પણ તરત ભરાઈ ગયો છે તો એને પણ વાળી લઈએ, અને પછી તમને તુવેર દેખાડું અને પાણી ક્યાંથી આવે છે એ પણ દેખાડું તમને। ચાલો આપણે પહેલાં જોઈએ, બી જો આગળ પાણી આવે છે એ પણ તમને દેખાડી દઉં, તો આપ જોઈ શકો અહીંયા પાણી આવે છે, અને આ રીંગણી આપણે છોપી હતી પણ બગડી ગઈ, આપણે વરસાદ ચાલુ રહ્યો તેમાં બગડી ગઈ બધી રીંગણી, તો આપ જોઈ શકો તો બધી રીંગણી આવી થઈ ગઈ છે, અને ગુવાર વાવ્યો તો એ પણ સારો છે, અને એક જે ગુવાર વાવેલો છે એ તો એની ખાસિયત જ એક અલગ છે, તો એ પણ તમને પછી કહીશ। તો આપ જોઈ શકો અહીંયાથી પાણી આવે, અને એક બીજું કહી દઉં તમને કે અમે આ વર્ષે ઓર્ગેનિક સ્ટાર્ટ કર્યું છે આજ આ વર્ષથી, તો 50-50 ઓર્ગેનિક કરવી છે, તો આમાં જીવામૃત હતું તે પણ ખાલી થઈ ગયું છે, તો હવે એને બંધ કરી દઈશું, અને આમાં આંકડો પલાળેલો છે, અને મિત્રો આમાં અહીંયા અમે લાબરું પણ વાવ્યું છે, જો એલોવેરા કહેવાય, અને એ દવા માટે બનાવવા માટે અહીં વાવ્યું છે લાબરું, અને જોઈ શકો અહીંથી પાણી આવે, જો અમારો કૂવો છે ઘર પાસે ત્યાંથી પાણી આવે। તો ચાલો હવે તુવેર પણ તમને દેખાડી દઉં કેવડી છે, એ તુવેર પણ જો આપ કેવડી મોટી છે, તુવેર હશે 8-9 ફૂટ જેવડી હશે તુવેર, તો આપ જોઈ શકો। તો ચાલો મિત્રો, તમને ફાલ આવ્યો છે એ પણ દેખાડી દઉં, જો અમુક છોડવામાં આવી ગયો, ઘણા છોડવામાં છે અને હજુ અમુકમાં હજુ બાકી છે, તો એ પણ તમને દેખાડી દઉં ફાલ,
આપ જોઈ શકો કેવડી મોટી તુવેર થઈ ગઈ છે ને આમાં ફાલ પણ આવી ગયો, તો એ પણ દેખાડું તમને. તો આપ જોઈ શકો દોસ્તો આમાં પણ ફાલ આવી ગયો છે, જો આ છે એ ફાલ જ છે, આમાં ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું આમાં. તો આપ જોઈ શકો અહીંયા તો ઘણા છોડવામાં ફાલ છે અને હવે અમુક છોડવામાં જ ફાલ નથી, બાકી બધા છોડવામાં ફાલ આવી ગયો છે. હવે તો થોડાક દિવસમાં સિંગુ પણ થઈ જશે. જોઈ શકો દોસ્તો અત્યારે લાઇટ વહી ગઈ છે, અત્યારે સવારના 8:45 થઈ ગયા અને લાઇટ પણ વહી ગઈ. તો હવે જાશું પાછા ઘરે અને હવે રાતે 12:30 આવશે પાછી લાઇટ અડધી રાતે, તો રાતના ઉજાગરા પણ હવે ચાલુ થઈ જશે. તો અત્યારે બપોરના 3 વાગી ગયા છે અને હું બેઠો છું ખાટલા ઉપર, આપ જોઈ શકો તો લીમડાના છાંયા બેઠો છું નીચે. તો આજ તો બહુ તડકો અને બહુ જ ગરમી છે, એટલે અહીંયા લીમડાના છાંયા નીચે બેઠો છું અને સવારે નાની તુવેર હતી એમાં તો ખડ બહુ થઈ ગયું હતું, તો ખડ લીંતા હતા, તો એનો તો વિડીયો નથી બનાવ્યો. તો ચાલો મિત્રો વિડીયો લાંબો થઈ જાય છે તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ.